नमस्कार विद्यार्थी मित्रों, હું હસમુખ ઝાલા. કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ અરવલ્લી દ્વારા ધોરણ 10ના ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. मित्रों, आपणे अगाउना वीडियो लेक्चर नी अंदर युक्लिडनी भाग प्रविधि प्रमाणे गुसाअ कई रीते शोधाय ए विषय जोई गया था. हवे आपणे अंकगणितनो मूलभूत प्रमेय एना विषे समजूती मेळवानी छे अने एना द्वारा आपणे गुसाअ अने लसाअ कई रीते शोधी शकाय ए जोवानुं छे. परंतु सौथी पहेला आपणे अंकगणितना मूलभूत प्रमेय विशे जाणीए. तो मित्रों, दरेक विभाज्य संख्याने विभाज्य संख्या कोने कहेवाय? तो जे संख्याने भागी शकाय एवी होय तेने आपणे विभाज्य संख्या कहीशुं. अविभाज्य संख्या कोने कहेवाय? तो जे संख्याने भागी न शकाय तेवी संख्याने अविभाज्य संख्या कहीशुं. तो અહીં આગળ અંકગણિતનો મૂળભૂત પ્રમેય આપણને કહેવા માંગે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. અનન્ય એટલે એક અને માત્ર એક જ રીતે. ફરીથી જોઈએ, દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીને તો અનન્ય હોય છે. ફરીથી જુઓ, એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે. નોંધ જોઈએ, એકનો અવયવ તે પોતે જ છે. એકનો અવયવ તે પોતે જ, એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, એક એ વિશિષ્ટ સંખ્યા છે. નંબર 2, કોઈ પણ અવિભાજ્ય સંખ્યાના અવયવ એક અને તે સંખ્યા પોતે જ છે. એટલે કે અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી? તો કોઈ પણ અવિભાજ્ય સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય. કયા કયા? તો એક અને તે સંખ્યા પોતે. દાખલા તરીકે 5ના અવયવ કયા થાય? તો 5ના કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય? 1 અને 5. તો 5ના કેટલા અવયવ થયા? 2. કયા કયા? 1 અને 5. નંબર 3, 1 થી મોટી કોઈ પણ વિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછા 3 અવયવ હોય છે. 1 થી મોટી કોઈ પણ વિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછા 3 અવયવ હોય. દાખલા તરીકે 4ના અવયવ કયા કયા? તો 4ના અવયવ 1 2 4. તો અહીં આગળ અવયવોની સંખ્યા કેટલી? 3, બરોબર. એ પછી આપણે 12ના અવયવ. તો 12ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય? 1 2 3 4 6 અને 12. તો અહીં આગળ જોઈ શકે છે 12ના કેટલા અવયવ થયા? 1 2 3 4 5 6. તો વિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછા કેટલા અવયવ હોય? અહીં આગળ પહેલી વિભાજ્ય સંખ્યા કઈ આવે? 1 2 3 4 પ્રાકૃતિક સંખ્યા હોય તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી પહેલી વિભાજ્ય સંખ્યા કઈ? 4.
अविभाज्य संख्या है, चार ए सौथी पहली अविभाज्य संख्या है, तो एना अवयव केटला, एक बे अने चार। बार ना अवयव आपणे जोया, एक बे त्रण चार छ बार, तो बार ना अवयव नी संख्या केटली, एक बे त्रण चार पांच छ, छ थई। हवे मित्रों आपणे एक उदाहरण जोईए, 32760 ने अविभाज्य अवयवना स्वरूपे लखो, अविभाज्य अवयवना स्वरूपे लखवाना छे, तो एनी आपणे वृक्षाकृति, वृक्षाकृति जोईए, तो 32760 एना आपणे जोई शके, 32760 एनो एकमनो अंक कयो छे, जीरो। तो जे संख्यानो एकमनो अंक शून्य होय ते संख्या बे पांच अथवा दस वडे विभाज्य होय, तो बे अने पांच अविभाज्य संख्याओ छे, ज्यारे दस विभाज्य संख्या, आपणे कया अवयव पाडवाना छे, अविभाज्य। तो आपणे सौ प्रथम बे भाग चलावीशुं, बे भाग चलावीए तो बे एका बे, त्रण मांथी बे गया, एक वध्यो, ऊपर थी उतार्या बे बार थया, बे छंग बार, ऊपर थी उतार्या सात, बे तरी छ, एक वध्यो सोळ, बे अठा सोळ, भागना चाल अथवा तो जीरो नो जीरो। હવે મિત્રો હજુ પણ આપણે બે ભાગ ચલાવીએ તો બે બે અઠા સોળ, ઉપર જોતા ત્રણ, બે એકા બે, એક વધ્યો અઢાર, બે નવ અઢાર, જીરો મૂકી દઈએ। હવે ફરીથી બે ભાગ ચલાવીએ, બે બે ચોક આઠ, ઉપરથી કેટલા ઉતરશે, એક, તો ભાગના ચાલે એની શૂન્ય, એટલે આપણા જોડે બધા કેટલા, ઓગણીસ, બે નવ અઢાર, એક વધ્યો દસ, બે પંચા દસ। હવે મિત્રો જોઈ શકીએ છીએ કે આ સંખ્યાનો એકમનો અંક કેટલો આવ્યો, પાંચ, તો કઈ સંખ્યા એ ભાગ ચલાવીશું, પાંચ, પાંચે ભાગ ચલાવીએ, પાંચ અઠા ચાલીસ, ઉપરથી ધારે નવ, પાંચ એકા પાંચ, ચાર વધ્યા પિસ્તાળીસ થયા, પાંચ નવ પિસ્તાળીસ। હવે કઈ સંખ્યા એ ભાગ ચાલશે, ત્રણે ચલવી જોઈએ, ત્રણ દુ છ, બે વધ્યા ત્રણ સાથે એકવીસ, ત્રણ તરી નવ, એટલે ત્રણે ભાગ ચાલશે, ત્રણે ભાગ ચલાવીએ તો ત્રણ દુ છ, બે વધ્યા ઉપરથી ઉતારે એકડો, એટલે એકવીસ થયા, ત્રણ સત્તા એકવીસ, ત્રણ તરી નવ। હજુ મિત્રો 273 ને 3 વડે ભાગી શકાય, જોઈએ 3 9 27 3 1 ફરીથી 3 ભાગ ચલાવીએ, 3 9 27 અને 3 1 3 તો થયા 91, તો કયા ગણ્યા 91 આવે, 13 7 91, તો 7 ભાગ ચલાવીએ તો અહીં કેટલા આવશે, 13। તો હવે દરેકે ફરીથી રિપીટ, 32760 ને બે ભાગાકાર કરીએ તો 16380 આવે, ફરીથી બે ભાગ ચલાવીએ તો 8190 આવે, બે ભાગ ચલાવીએ તો 4095 આવે, પાંચે ભાગ ચલાવીએ તો 819 આવે, ત્રણે ભાગ ચલાવીએ તો 273 આવે, ત્રણે ભાગ ચલાવીએ તો 91 આવે, અને સાતે ભાગ ચલાવીએ તો 13 આવે। તો માટે 32760 બરાબર બે કેટલી વખત આવ્યો, 1 2 3, તો 2 નો ઘન ગુણ્યા 5 કેટલી વખત, 1 જ વખત, ગુણ્યા 3 કેટલી વખત, 2, તો 3 નો વર્ગ, ગુણ્યા 7 કેટલી વખત, એક જ વખત, ગુણ્યા કેટલા, 13। તો 32760 ના અવિભાજ્ય અવયવ થશે 2 નો ઘન ગુણ્યા 5 ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 ગુણ્યા
तो मित्रों आपणे जोई शकीए के अहीं आगळ आपणने एवुं कहेवामां आवे छे प्रमेयनी अंदर के दरेक विभाज्य संख्याने तेना अवयवना क्रमने अवगणीने अविभाज्य संख्याओना गुणाकार तरीके अनन्य रीते लखी शकाय छे। तो मित्रों गुणाकारमां क्रमनुं महत्व होय के न होय? न होय, बराबर। हवे आज दाखलो आपणे आ रीते पण समजीए। फरीथी 32,760 બે ભાગ ચલાવવાની જગ્યાએ આપણે કઈ સંખ્યાએ ભાગ ચલાવીએ? ચલો સાથે સ્ટાર્ટ કરીએ, તો સાથે 7 × 4 = 28, 32 માંથી 28 જાય 4 = 47, 7 × 6 = 42, 47 માંથી 42 જાય તો કેટલા? 47 માંથી 42 જાય 5, ઉપર જતા 6, 7, 8, 56, 0 મૂકે, ફરીથી આપણે 0 આવ્યો એટલે 2 કે 5 એ ભાગ ચલાવે, 5 ચલાવે, 5 × 9 = 45, 1 વધ્યો 18, 5 × 3 = 15, 3 વધ્યા 30, 5 × 6 = 30, 3 ચલાવે, 3 × 3 = 9, 3 × 1 = 3, 3 × 2 = 6, ફરીથી 3 ચલાવી જોઈએ, 3 × 1 = 3, 12 × 3 = 0, 3 × 4 = 12, 2 × 2 = 52, 2 × 2 = 26, 2 × 2 = 13। તો મિત્રો અહીં પણ તમે જોઈ શકો છો કે 32,760 ને અહીં આગળ 2 ભાગ ચલાવ્યો તો અહીં આગળ સૌથી પહેલા 7 ભાગ ચલાવ્યો તો એ અહીં આગળ લખ્યા છે માટે 32,760 = 7 × 5 × 3 = 1, 2, 3 = 2 × 2 = 3, કેટલા? 13। તો મિત્રો અહીં જોઈ શકીએ છીએ આપણે કે 2 ભાગ ચલાવવાથી કે 7 ભાગ ચલાવવાથી અવયવોનો ક્રમ ઉલટસુલટ આવશે પણ ગુણાકારમાં ક્રમનું મહત્વ નથી। ઓકે okay?